આપણે લાસ્ટ ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ ભણતા હતા. બે પ્રક્રિયા ભણવાની છે, એમાંની આપણે એક તૈયાર કરી દીધી, સીઓ બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. સેકન્ડ આ ચેપ્ટરની છેલ્લી લાસ્ટ થિયરી, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, જે આપણે ઇલેવન્થમાં બેન્ઝીન અને ટોલિવિનની તૈયાર કરેલી હતી. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એટેક કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી હોય, ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન, આપણે આવા અલગ અલગ રિએક્શન તૈયાર કર્યા હતા. અત્યારે આપણે એ જ રિએક્શન ઇથર માટે લખવાના છે. તો સૌ પ્રથમ ઇથર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે એટલે ડબલાવાળો ઇથર હોવો જોઈએ. ડબલાવાળો ઇથર એટલે આલ્કાઇલ એરાઇલ ઇથર હોવો જોઈએ. આલ્કાઇલ એરાઇલ ઇથરમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરી એટલે દાખલ થતો સમૂહ કાં તો ઓર્થોપેરા સ્થાનમાં જશે અને કાં તો મેટા સ્થાનમાં જશે, એટલે કયો નિર્દેશક છે એની ઉપર આધાર રાખે. તો આપણે આલ્કાઇલ એરાઇલ ઇથરનું કોમન ઉદાહરણ લખીએ. ડબલું ફરજિયાત લેવાનું જ છે, આની ઉપર ઓ અને અહીંયા આર, આની પાસે બે, ઓક્સિજન પાસે એલપી હોય. અમે કોમન આલ્કાઇલ એરાઇલ ઇથર લખેલો છે. હવે આના આપણે સંસ્પંદન બંધારણ ડ્રો કરી એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જશે કે ઋણ વીજભાર ક્યાં ક્યાં સ્થાને આવે છે. તો આના સંસ્પંદન બંધારણ ડ્રો કરીએ તો આપણે અગાઉ તૈયાર કર્યું, એમ ફિનોલમાં તૈયાર કર્યું હતું, ઓક્સિજનનું આ એલપી અહીંયા આવશે, આ આગળના ખૂણા ઉપર આવશે, એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. ઓક્સિજન સાથે આર હતો, એક એલપી વધશે, ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર આવશે, અહીંયા કાર્બન ઉપર એલપી આવી જશે, માઇનસ, આ બે બંધ હતા. પાછું સંસ્પંદન ડ્રો કરીએ, આ અહીંયા બંધ બની જશે, આ આગળ આવી જશે, ડબલ બોન્ડ ઓ આર, એક એલપી પ્લસ વીજભાર, અહીંયા બંધ બનશે, આ બંધ તૂટશે, આ ખૂણા ઉપર એલપી આવશે, આ બંધ હતો, ફરીથી સંસ્પંદન થશે, એટલે આ એલપી અહીંયા બંધ બની જશે ડબલ, આ નીકળી અને ખૂણા ઉપર આવી જશે, ડબલ બોન્ડ ઓ આર, એક એલપી પ્લસ, આ બંધ હતો, અહીંયા બનશે, આ તૂટી અને ખૂણા ઉપર એટલે માઇનસ. સંસ્પંદન, આ એલપી જે છે એ અહીંયા આવશે, બંધ બની જશે, એટલે ત્રણ બંધ થઈ જશે ફરીથી. ત્યારે આ બંધ તૂટી અને જે ઓક્સિજન ઉપરથી લાવ્યા હતા ત્યાં પાછું એલપી જતું રહેશે, આ બંધ હતો, આ બંધ હતો, અહીંયા નવો બંધ બનશે, અહીંયા સિંગલ થઈ અને બે એલપી હતા એમ જ અને આર થઈ જશે. તો આપણે આલ્કાઇલ એરાઇલ ઇથરના સંસ્પંદન સ્ટ્રક્ચર ડ્રો કર્યા તો અહીંયા આપણને ખબર પડી કે ઋણ વીજભાર ઓર્થો સ્થાનમાં, પેરા સ્થાનમાં અને ઓર્થો સ્થાનમાં બહાર નીકળે છે. તો હવે ઇલેક્ટ્રોન અનુરાગી જે એટેક કરનાર છે, કે જે ઇલેક્ટ્રોનને આકર્ષાઈને આવે છે, એ કઈ જગ્યાએ એટેક કરશે? ઓર્થો અને પેરા. આમ કહી શકાય કે આલ્કોક્સી સમૂહ,
ओएच समूह नी जेमज ओएच समूह नी जेमज आ अल्कोक्सी समूह एरोमेटिक वलयने इलेक्ट्रॉन डोनेट करी अने इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया माटे सक्रिय बनावे छे अने अल्कोक्सी समूह ओर्थो पेरा निर्देशक समूह छे। तो अहीं आपणे एक पॉइंट नोंध करीए अल्कोक्सी ओ आर समूह केवो छे ओर्थो पेरा निर्देशक એટલે આવનારને કઈ જગ્યાએ મોકલશે આવનાર સમૂહને ઓર્થો અને પેરા સ્થાનમાં। હવે આપણે એની પ્રક્રિયા ભણવાની સ્ટાર્ટ કરીએ। પહેલી પ્રક્રિયા એનું હેલોજિનેશન ભણીએ। હેલોજિનેશનમાં તમે ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન દર્શાવી શકો। ક્લોરિનેશન अथवा तो ब्रोमिनेशन। आपणे ब्रोमिनेशन तैयार करिए। ब्रोमिनेशन एटले बी आर प्लस इलेक्ट्रॉन अनुरागी दाखल करवो जे आपने बी आर टू माथी मळे। ओके, बेन्जीन वक्त आपणे आवी रीते तैयार कर्युं हतुं। तो ईथर में डब्लू एनी उपर ओ अहींया आर नी जगह सी एच थ्री लई लऊं एटले आने एनिसोल कहेवाय। મિથોક્સી બેન્ઝીન એનિસોલ એનિસોલ લીધો જે ડબલાવાળો ઈથર છે। હવે આનું બ્રોમિનેશન કરવું છે એટલે બ્રોમિન લેવાનો પણ એસિટિક એસિડમાં લેવાનો, ઇથેનોઇક એસિડમાં લેવાનો। ઇથેનોઇક એસિડ એટલે સી એચ થ્રી સી ડબલ ઓ એચ માં બી આર ટુ લઈ લ્યો। બી આર ટુ હવે જે આમાંથી બી આર પ્લસ બનશે એ આપ એરોમેટિક વલય ઉપર એટેક કરશે, એના ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે અને ત્યાંથી એચ પ્લસનું વિસ્થાપન કરશે। તો આપણને કેટલી નિપજનું મિશ્રણ મળશે? બે, ઓર્થો અને પેરા, કારણ કે આ સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે આલ્કોક્સી સમૂહ માટે। આવનાર સમૂહને કઈ જગ્યાએ મોકલશે? ઓર્થો અને પેરા। તો આપણને નિપજ ડબલા ઉપર ઓ સી એચ થ્રી હતું, ઓર્થોમાં બી આર આવી જાય, પ્લસ ડબલા ઉપર ઓ સી એચ થ્રી હતું અને પેરામાં બી આર આવી જાય। આમ જોઈએ તો ઓર્થો સ્થાનમાં બ્રોમો એનિસોલ, સામાન્ય નામ પ્રમાણે લખીએ તો ઓર્થો બ્રોમો એનિસોલ, આનું નામ લખીએ પેરા બ્રોમો એનિસોલ, આ બે નિપજનું મિશ્રણ મળશે। હવે યાદ કરીએ કે આપણે અહીંયા બેન્ઝીન લઈ અને એનું બ્રોમિનેશન કર્યું હતું ત્યારે ઉદ્દીપક તરીકે એફી બી આર થ્રી, એફી બી આર થ્રી ઉદ્દીપક રાખેલો હતો। અહીંયા ઉદ્દીપકની જરૂર નથી। શા માટે? તો બેન્ઝીનમાં ઉપર કોઈ સમૂહ નહોતો, અહીંયા આલ્કોક્સી સમૂહ છે। હવે હમણાં જ આપણે ચર્ચા કરી કે આલ્કોક્સી સમૂહ છે એ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય બનાવે છે, કારણ કે આ એલપી છે એ ડોનેટ કરે છે। ઓક્સિજન પાસે જે એલપી પડ્યું છે એ ડબલાને ડોનેટ થાય છે એટલે ડબલામાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, માટે સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટેક કરી શકે, માટે અહીંયા ઉદ્દીપકની જરૂર નથી। એટલે ટૂંકમાં કહીને તો અહીંયા નહીતર આપણે ઉદ્દીપક લખતા હતા તો અહીંયા આયર્ન બ્રોમાઇડ એફી બી આર થ્રીની ગેરહાજરી છે, એની ગેરહાજરીમાં આ પ્રક્રિયા થઈ જશે। બેન્ઝીનમાં યાદ કરો ક્લોરિનેશનમાં એફી સી એલ થ્રી ઉદ્દીપકની જરૂર હતી, બ્રોમિનેશનમાં એફી બી આર થ્રી ઉદ્દીપકની જરૂર હતી। તો આના અનુસંધાને એક વસ્તુ એવી તૈયાર કરી શકાય કે બેન્ઝીન કરતાં એનિસોલ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ સક્રિય છે, કારણ કે આલ્કોક્સી સમૂહમાં જે ઓક્સિજન પાસે એલપી પડેલું હોય છે એ ડબલાને ડોનેટ કરે છે। ઓકે, તો આ પહેલી પ્રક્રિયા કમ્પ્લીટ। હેલોજિનેશનમાં આપણે બ્રોમિનેશન ભણ્યા, ઓકે, એનિસોલની
એસિટિક એસિડમાં બનાવેલા બીઆર ટુ સાથે એફી બીઆર થ્રી ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા થવાથી ઓર્થોબ્રોમો એનિસોલ અને પેરાબ્રોમો એનિસોલનું મિશ્રણ મળે છે. હવે આ બે નિપજ જે મળે એમાંથી કેનું પ્રમાણ વધારે? તો પેરા ઘટક છે એ નિપજ તરીકે વધુ પ્રમાણમાં મળશે. તો આને આપણે મુખ્ય અને આ ગુણ નિપજ એટલે કે અલ્પ પ્રમાણમાં મળશે. આ લગભગ અંદાજિત 90% જેવો ભાગા મળે, એટલે કે આ 10% હોય. તો પેરા સમઘટક છે, આ બંને એકબીજાના સમઘટક જ છે. તો પેરા સમઘટક છે એ મુખ્ય નિપજ બનશે કે જે 90% જેટલી અંદાજિત મળશે. ઓકે, ચાલો પહેલું હેલોજિનેશન કમ્પ્લીટ. આપણે સેકન્ડ લઈ નાઇટ્રેશન. સેકન્ડ નાઇટ્રેશન, તો નાઇટ્રેશનમાં આપણને ખબર છે કે બેન્ઝિનના નાઇટ્રેશનમાં યાદ કરો કયો સમૂહ દાખલ કરતા હતા, એનો ટુ, એટલે કે એનો ટુ પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ કરતા હતા, જે કોણ આપતું હતું, સાંદ્ર એચ એનો થ્રી. કયા ઉદ્દીપકની હાજરીમાં? સાંદ્ર એચ ટુ એસો ફોર. આપણે અહીંયા એ જ પરિસ્થિતિ લખવાની છે, ત્યાં બેન્ઝિન માટે હતી, આપણે અહીંયા એનિસોલ માટે લખશું. ડબલા ઉપર ઓ સી એ થ્રી એનિસોલ. નાઇટ્રેશન પ્રક્રિયા કરવી હોય તો સાંદ્ર નાઇટ્રિક એસિડ એચ એનો થ્રી પ્લસ અથવા ઉદ્દીપક તરીકે સાંદ્ર એચ ટુ એસઓ ફોર, એટલે આમાંથી એનો ટુ પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થાય. એનો ટુ પ્લસ ઉત્પન્ન થાય એના ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે. જ્યાં દાખલ થશે ત્યાંથી એચ પ્લસનું વિસ્થાપન કરશે. માટે આ પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો ડબલા ઉપર ઓ સી એ થ્રી હતું, ઓર્થો સ્થાનમાં એનો ટુ પ્લસ ડબલા ઉપર ઓ સી એ થ્રી, પેરા સ્થાનમાં એનો ટુ. હવે નંબર પ્રમાણે વિચારીએ તો આ મિથોક્સી, આ નાઇટ્રો, તો આનું નામકરણ કરીએ ત્યારે વન ટુ, ટુ નંબર ઉપર નાઇટ્રો, બાકી એની સોલ તો છે જ. તો તમે આયુપીએસસી પ્રમાણે આવી રીતે નામ લખી શકો, ટુ નાઇટ્રો એની સોલ. આનું વન ટુ થ્રી ને ફોર, ફોર નાઇટ્રો એની સોલ. આપણને ખબર છે આ અલ્પ અને આ મુખ્ય નિપજ બનશે. ખરેખર આમાંથી જે એનો ટુ પ્લસ ઉત્પન્ન થાય એ આમાં દાખલ થાય, અહીંથી એચ પ્લસ છૂટો પડે, એચ અને એકો અહીંથી પાણી છૂટું પડે. પણ અહીંયા કાંઈ વસ્તુ બતાવેલી નથી. આપણે બેન્ઝિનમાં લખતા હતા, બ્રોમિનેશન કરી તો એચ બી આર છૂટો પડતા હતા, ક્લોરિનેશનમાં એચ સી એલ છૂટો પડતા હતા, નાઇટ્રેશન કરો ત્યારે પાણીનો અણુ છૂટો પડતા હતા, બરાબર, સલ્ફોનેશનમાં પાણીનો અણુ છૂટો પડતો હતો. અહીંયા એ નથી, આપણે મેઇન નિપજ સાથે જોવાનું છે. તો આનું કોમન વર્ણન જોઈને લખી નાખવાનું, એની સોલની સાંદ્ર એચ એનો થ્રી અને સાંદ્ર એચ ટુ એસો ફોરના મિશ્રણ સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ ટુ નાઇટ્રો એનિસોલ અને ફોર નાઇટ્રો એનિસોલનું મિશ્રણ મળે છે. એટલે વર્ણનમાં કોઈ વસ્તુ નથી, કોમન જ આપેલું છે. મેઇન પ્રક્રિયા જે લખવાની હતી એ ફરીથી આપણે ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તૈયાર કરી છીએ, એટલે કે ડબલાવાળો ઇથર લેવો પડે. ડબલાવાળા ઇથરમાં આપણે એનિસોલ લીધો, પહેલું એનું હેલોજિનેશન લીધું, બીજું એનું નાઇટ્રેશન લીધું. દાખલ થનાર સમૂહ ઓર્થો પેરા સ્થાનમાં દાખલ થશે, કારણ કે આલ્કોક્સી ગ્રુપ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. બીજી વાત, બેન્ઝીન કરતાં એનિસોલમાં
इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ सरलताथी थाय छे कारण के आल्कोक्सी ग्रुप एरोमेटिक वलय ने एटले के डबला ने सक्रिय बनावे छे, इलेक्ट्रॉन डोनेट करीने सक्रिय बनावे छे। ओके, त्रीजी प्रक्रिया यानी लई फ्रीडल क्राफ्ट्स प्रक्रियाओ, एटले के एफसी प्रक्रियाओ, फ्रीडल क्राफ्ट प्रक्रियाओ, एफसी प्रक्रियाओ। हवे फ्रीडल क्राफ्ट प्रक्रियाओ में बे आवशे, फ्रीडल क्राफ्ट अल्काइलेशन अने फ्रीडल क्राफ्ट एसाइलेशन। आपणे बन्ने माटे एक एक समीकरण लखीए, तो पहला अल्काइलेशन माटे लखीए, बेंजीन ना डबला ऊपर OCH3 एनी सोल साथे तैयार करता जाए। बीजू आपणे एसाइलेशन लखवू छे, तो बेंजीन ना डबला ऊपर OCH3 यानी सोल। અહીંયા આપણે લખવું છે ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન, એટલે આલ્કાઇલ સમૂહ દાખલ કરવો, અને સેકન્ડ લખશું ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન, એટલે એસાઇલ સમૂહ દાખલ કરવો, એસાઇલ સમૂહ દાખલ કરવો। તો આલ્કાઇલ સમૂહ દાખલ કરવો હોય તો આલ્કાઇલ હેલાઇડ વપરાય, અને એસાઇલ સમૂહ દાખલ કરવો હોય તો એસાઇલ હેલાઇડ વપરાય। તો આલ્કાઇલેશનમાં આલ્કાઇલ સમૂહ દાખલ કરવા માટે ધારો કે CH3 દાખલ કરવો છે, તો CH3Cl આલ્કાઇલ હેલાઇડ, ક્લોરો મિથેન મિથાઇલ ક્લોરાઇડ। હવે અહીંયા આપણે એસાઇલ સમૂહ દાખલ કરવો છે, એસાઇલ સમૂહ એટલે RCO, આરની જગ્યાએ CH3 મૂકી દઉં, તો CH3CO હેલાઇડ CL। આપણે એસ્ટરીકરણ ચાલુ કર્યું ત્યારે આ તમને લખાયું હતું, એસાઇલ ક્લોરાઇડ RCOCl, અને આનું નામ એસિટાઇલ ક્લોરાઇડ ઇથેનોઇલ ક્લોરાઇડ, બરાબર। તો CH3Cl અને અહીંયા CH3COCl, અહીંયા આપણે લીધો એવું કહી શકાય કે આલ્કાઇલ હેલાઇડ છે, અને અહીંયા એવું કહી શકાય કે એસાઇલ હેલાઇડ લીધેલો છે। હવે આમાંથી આલ્કાઇલ સમૂહ દાખલ થશે એટલે CH3+, તો આપણે લખીએ ડબલા ઉપર OCH3 હતું, બાજુના સ્થાનમાં એટલે કે ઓર્થોમાં CH3 આવે, પ્લસ ડબલા ઉપર OCH3 હતું પેરામાં CH3 આવશે। ઓકે, હવે આના માટે જો ડબલા ઉપર OCH3 હોય અને એની સોલ કહેતા હતા, તો ડબલા ઉપર CH3 હોય અને ટોલ્યુઇન કહેવાય, તેનું નામકરણ ટોલ્યુઇન પ્રમાણે કરીએ, તો આ 1 અને આ 2 નંબર ઉપર મિથોક્સી ટોલ્યુઇન, તો આનું નામ લખાય 2-મિથોક્સી ટોલ્યુઇન, અને આનું આ 1, 2, 3 અને 4 4-મિથોક્સી ટોલ્યુઇન। આપણને ખબર છે કે ઓર્થોવાળી નિપજ જે છે એ અલ્પ હશે, આ નિપજ મુખ્ય હશે। CH3Cl યુઝ કર્યો એટલે આમાંથી CH3+ દાખલ થયું, હવે જ્યાં દાખલ થાય ત્યાંથી H+ અને Cl, HCl છૂટું પડે જે બતાવતા નથી, પણ યાદ કરો જ્યાં ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આવે ત્યાં ઉદ્દીપક તરીકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ આવે, જે લુઈસ એસિડ છે, લુઈસ એસિડ છે, તો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપક તરીકે વાપરવાનો, જે લુઈસ એસિડ છે, આપણે 11th માં તૈયાર કર્યું હતું ને,
કે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા આવે, એફસી રિએક્શન હોય એટલે ફરજિયાત નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપક તરીકે લખવાનો. હવે આ એનું આલ્કાઇલેશન કમ્પ્લીટ થયું, હવે આપણે એસાઇલેશન તૈયાર કરી. તો એફસી એસાઇલેશન, એસાઇલેશનમાં એસાઇલ સમૂહ દાખલ કરવો, આરસીઓ, આરસીઓ સમૂહ દાખલ કરવો હોય તો પાછળ હેલાઇડ હોવો જોઈએ, આરસીઓસીએલ, એસાઇલ હેલાઇડ. આ એનું સભ્ય આપણે લખ્યું એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ. ઉદ્દીપક તરીકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે આમાંથી કયો સમૂહ દાખલ થશે? CH3CO પ્લસ. યાદ કરો, તમને આવી જ રીતે તૈયાર કરાવ્યું હતું કે એસાઇલેશન એટલે કયો સમૂહ દાખલ કરવો? RCO પ્લસ, એટલે કે CH3CO પ્લસ. CH3CO પ્લસ દાખલ કરીએ એટલે ઓર્થોમાં ને પેરામાં, તો આપણને આવી નિપજ મળશે. ડબલા ઉપર OCH3 હતું, બાજુમાં COCH3, કારણ કે જ્યાંથી તૂટશે જે ભાગ પ્લસ હશે એ જ ડબલા સાથે જોડાશે, એટલે CH3CO પ્લસ છે, એટલે આપણે સીને જોડ્યો. પ્લસ ડબલા ઉપર OCH3 અને COCH3. તો આના નામકરણ માટે યાદ કરો, ડબલા ઉપર COCH3 હોય તેને આપણે એસિટોફિનોન કીધું હતું. ફિડલક્રાફ્ટ બેન્ઝીનની ફિડલક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા કરો બેન્ઝીનની, એટલે બેન્ઝીન ઉપર COCH3 દાખલ થતો હતો. 11th આપણે બુકમાં લખેલું છે રિએક્શન, બરાબર, કે જેને આપણે એસિટોફિનોન તરીકે ઓળખતા હતા. તો આ એસિટોફિનોન તૈયાર થઈ ગયો, તો 2 ઉપર મિથોક્સી એસિટોફિનોન, 2-મિથોક્સી એસિટોફિનોન, આનું નામ 1, 2, 3, 4, 4-મિથોક્સી એસિટોફિનોન. આપણને ખબર છે ઓર્થો અલ્પ પ્રમાણમાં મળશે જ્યારે પેરા નિપજ મુખ્ય નિપજ બનશે. ઓકે, તો આને અનુસંધાને આ બંને માટે વર્ણન સાથે લખવું હોય તો એનિસોલ ફિડલક્રાફ્ટ પ્રક્રિયાઓ આપે છે. એનિસોલની આલ્કાઇલ હેલાઇડ અને એસાઇલ હેલાઇડ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જેવા લુઇસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થવાથી એરોમેટિક વલયમાં આલ્કાઇલ અને એસાઇલ સમૂહ દાખલ થાય છે. આ પ્રક્રિયાઓ ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન તરીકે ઓળખાય છે. એટલે તમને કીધું કે જે આપણે બેન્ઝીનની તૈયાર કરી હતી એવા જ રિએક્શન આના તૈયાર કરવાના છે. તો અહીંયા આપણે આમ જોઈએ તો 4 પ્રક્રિયા લીધી. હેલોજિનેશનમાં બ્રોમિનેશન લીધું, નાઇટ્રેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન. આપણને એ ખબર હતી કે આલ્કોક્સી સમૂહ કેવો નિર્દેશક સમૂહ છે ઓર્થોપેરા. કઈ રીતે ખબર પડી? સંસ્પંદન સૂત્રો દોર્યા, તો ઋણ વીજભાર ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં ક્યાં સ્થાનમાં વધારે છે ઓર્થો અને પેરા માટે આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી, દાખલા તરીકે બ્રોમિનેશનમાં આમાંથી Br+ આવે તો તમને ખબર પડે છે કે આમાંથી Br+ આવે તો કાં એના ઓર્થો સ્થાનમાં એટેચ થાય અને કાં એના પેરા સ્થાનમાં એટેચ થાય, એટલે કે આલ્કોક્સી સમૂહ કેવો નિર્દેશક છે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. બીજો એક પોઈન્ટ, જેમ OH સમૂહ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય બનાવતો હતો એમ આલ્કોક્સી સમૂહ સક્રિય બનાવશે, કારણ કે આલ્કોક્સીમાં ઓક્સિજન પાસે LP પડ્યા છે જે ડબલાને ડોનેટ કરશે. અહીંયા FeBr3 ઉદ્દીપકની ગેરહાજરી છે, બેન્ઝીનમાં જરૂરી હતું કારણ કે
बेन्जीन में डबला ऊपर कोई समूह नोतो के जे डबला ने इलेक्ट्रॉन डोनेट करी अने डबला ऊपर इलेक्ट्रॉन नी घनता वधारी सके। आमा छे अल्कोक्सी समूह। डबला ऊपर जेम इलेक्ट्रॉन नी घनता वधशे एम इलेक्ट्रॉन अनुरागी प्रक्रिया सरलता थी एटेक करीन जोड़ाई सके, माटे प्रक्रिया झड़पथी थशे, सरलताथी थशे बेन्जीन नी सापेक्षे। ओके, तो आपणे आ थियरी, आ चेप्टर नी लास्ट थियरी हती, अहींया कम्प्लीट थई गयुं बराबर, के ईथर बे प्रकारनी बनावट हती अने ईथरनी बे रासायणिक प्रक्रिया हती, एक सीओ बंधनुं तूटवुं अने अत्यारे आपणे बीजी लीधी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ। ओके,